गुड मॉर्निंग बाळको, गई વખતની વિડિયોમાં આપણે વેગ પુનરાવર્તન જોઈ રહ્યા છીએ. તો ગઈ વખતની વિડિયોમાં આપણે પાઠ એકની કવિતા વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ અને જોડણી સુધારો જોયું હતું. હવે આજે આપણે જોઈએ છીએ ખાલી જગ્યા પૂરો. તો પહેલી છે, છોકરાઓને ખાલી જગ્યા ફરવાનું કહ્યું છે. તો શું આવશે જવાબમાં? છોકરાઓને શું ફરવાનું કહ્યું હતું? તો ફુંદરડી. ઉંદરડીઓ ખાલી જગ્યાને કહી છે. તો ઉંદરડીઓ કોને કહી છે? તો તારલીઓ. ઢમ ઢમ ખાલી જગ્યા વાગે છે. તો ઢમ ઢમ શું વાગે છે? ઢોલક. બાળકોને ખાલી જગ્યા વગાડવાનું કહે છે. તો બાળકોને શું વગાડવાનું કહે છે? તાલી. થેલીની અંદર ખાલી જગ્યા છે. તો થેલીની અંદર શું છે? સાપ. ખાલી જગ્યા વાંસળી વગાડે છે. તો વાંસળી કોણ વગાડે છે? વાંદરો. મદારી ખાલી જગ્યા છે. તો મદારી કેવો છે? મૂછાળો. સાપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો સાપ કેવો છે? મોટો અને કાળો. મોટી પેટીની અંદર ખાલી જગ્યા છે. તો મોટી પેટીની અંદર શું હતું? થેલી. તો જવાબમાં આવશે થેલી. હવે જોઈએ છે એક વાક્યમાં જવાબ લખો. બાળકોને શું વગાડવાનું કહ્યું છે? તો બાળકોને તાલી વગાડવાનું કહ્યું છે. મદારીએ સાપને ક્યાં રાખ્યો છે? તો મદારીએ સાપને થેલીની અંદર રાખ્યો છે. મદારીએ સાપને ક્યાં રાખ્યો છે? તો મદારીએ સાપને થેલીની અંદર રાખ્યો છે. છોકરી શાના ઉપર ચાલે છે? તો છોકરી રસ્સી ઉપર ચાલે છે. ચાંદો અને સૂરજને શું કહ્યું છે? તો ચાંદો અને સૂરજને ઉંદરડા કહ્યું છે. વાંદરો શું વગાડે છે? તો વાંદરો વાંસળી વગાડે છે. સાપ કેવો છે? તો સાપ કાળો અને મોટો છે. હવે જોઈએ આપણે પૂરા વાક્યમાં જવાબ લખો. તો પહેલું છે, ભીન અને ઢોલકનો અવાજ કેવો આવે છે? તો ભીનનો અવાજ ઊં 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 અને ઢોલકનો અવાજ ઢમ 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 હોય છે. એના પછી રસ્સી ઉપર કોણ કેવી રીતે ચાલે છે? તો રસ્સી ઉપર કોણ ચાલે છે? તો છોકરી. તો રસ્સી ઉપર છોકરી ધીરે ધીરે ચાલે છે. મદારીએ સાપને ક્યાં રાખ્યો છે? તો મદારીએ સાપને એક મોટી પેટીમાં થેલી છે અને તે થેલીની અંદર સાપને રાખ્યો છે. હવે હું તમને આના ફોટા મોકલીશ, તો જેને પણ લખવાનું આગળના એ પાઠમાં બાકી છે તેણે લખીને પૂર્ણ કરવાનું રહેશે. અસ્તુત.